નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે બહુપદીની અંદર લેક્ચર નંબર જે 10 જોયો હતો એમની અંદર અવયવ પાડોના દાખલા જોયા હતા, જે 9 અને 10 બે લેક્ચરની અંદર આપણે જોયા હતા. તો એ તમે બધાએ એની ખાસ તૈયારી કરી હશે, પ્રેક્ટિસ કરી હશે, અને હજુ પણ એની વધુમાં વધુ તમે પ્રિપેરેશન કરજો, તૈયારી કરજો, જેથી કરીને આપણે એ ખૂબ જ આગલા ધોરણોની અંદર કામ આવશે. ચાલો, હવે ત્યારબાદ આજનો જે લેક્ચર છે એની અંદર પણ અવયવ પાડોના દાખલા જોવાના છે, જે છેલ્લે આપણે 10મા લેક્ચરની અંદર જોયા હતા એ રીતના સ્વાધ્યાય 2.4ની અંદર બે દાખલાઓ બાકી હતા છેલ્લા, અને જે અગત્યના છે એટલે ખાસ આપણે એ જોશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, ત્રિઘાત બહુપદી છે, નવયો પાડવાના કીધા, ચાર પદ છે. ઓકે, તો ચાર પદ હોય ત્યારે પહેલું કામ શું કરવાનું? બે બેના જૂથ બનાવીને સામાન્ય કાઢો, જો સરખું સમાન નીકળે તો ડાયરેક્ટ અવયવ પડશે, અને જો સમાન નહીં નીકળે બંને કૌંસમાં સામાન્ય સરખું, તો હવે ચારમાંથી છ પદ બનાવવા પડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવું જોઈએ, તમે સામાન્ય કાઢશો અહીંયા પહેલી જોડમાં, પહેલા જૂથમાંથી એક્સની બે ઘાત, તો કૌંસની અંદર શું વધશે? x+13. તો અહીંયા એવી રીતે કાંઈ સામાન્ય નીકળશે નહીં બીજા જૂથમાં, એટલે આપણે હવે ડાયરેક્ટ બે બેનું જૂથ બનાવીને એના અવયવ પાડી શકશું નહીં. તો હવે ત્યારબાદ જે આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું, ચાર પદમાંથી છ પદ બનાવવાના, અને એ માટે આપણે આ વચ્ચેના જે બે પદ છે એના બે બે ભાગ પાડતા હતા, તો એના માટે આપણે કાંઈનો એક અવયવ x+1 છે અથવા તો x-1 છે એ પ્રથમ નક્કી કરતા હતા, અને ત્યારબાદ જે અવયવ હોય એ અવયવ એના છ પદ બનાવશું એમાંથી. થોડીક ટૂંકી રીતે મેં તમને સમજાવ્યું હતું, બાકી લાંબી રીત એના સિવાયની બીજી બે રીતો છે એના દ્વારા પણ આપણે ગણી શકીએ, પણ એમાં આપણે જતા નથી. ચાલો, તો પ્રથમ અહીંયા બધા જ સહગુણકોનો સરવાળો જો શૂન્ય થાય તો આપેલી બહુપદીનો એક અવયવ વિદ્યાર્થી મિત્રો કયો હોય? x-1. તો અહીંયા જુઓ જોઈએ, બધાનો સરવાળો કરો, 1, 13, 32 અને 20, બધા પ્લસ છે એટલે એનો સરવાળો ક્યારેય શૂન્ય થશે નહીં, એનો અર્થ કે x+1 અવયવ તો નથી જ. તો વિદ્યાર્થી મિત્રો, x-1 અવયવ નથી તો x+1 હોય જ. તો x+1 અવયવનો નિયમ કયો છે વિદ્યાર્થી મિત્રો? એકી ઘાતાંકવાળા ચલના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતાંકવાળા ચલના સહગુણકોનો સરવાળો હંમેશા સમાન હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તમે અહીં જોઈ શકો, એ એટલે કે પ્રથમ પદનો સહગુણક 1, બી બરાબર 13, સી બરાબર 32 અને ડી બરાબર 20. તો હવે આમાં તમે સરવાળો કરો, a+c એકી ઘાતાંકવાળા ચલના સહગુણકો છે a અને c, તો એમનો સરવાળો કરો, જુઓ 1+32 એટલે ટોટલ કેટલા થયા? 33. એવી રીતે બેકી ઘાતાંકવાળા ચલના સહગુણકોનો સરવાળો, એટલે આ બેકી ઘાતાંકવાળો ચલ છે એનો સહગુણક છે b, અને અચળ પદ છે એને આપણે બેકી ઘાતમાં સમાવેશ કરશું એટલે એને આપણે કહેશું d, એટલે 13+20. તો એમનો સરવાળો પણ જુઓ જે વિદ્યાર્થી મિત્રો કેટલો થયો છે? 33. તો અહીં a+c બરાબર b+d હોવાથી બહુપદીનો એક અવયવ x+1 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એકદમ સરળ રીત છે. જો આ રીતના સિવાયની બીજી રીત તમારે ઉપયોગમાં લેવી હોય તો તમારે શું કરવાનું? બહુપદીમાં અહીંયા એક વખત -1 મૂકીને સાદુરૂપ આપવાનું. જો જવાબ શૂન્ય હોય તો એનો એક અવયવ x+1 હોય, અને અહીંયા +1 મૂકીને સાદુરૂપ આપો, અને જો એનું સાદુરૂપ શૂન્ય થતું હોય તો એનો અવયવ x-1 હોય. પણ એના કરતાં આ રીત સરળ પડશે. પહેલાં બધાનો સરવાળો કરવાનો, જો શૂન્ય થાય તો x-1 અવયવ, અને એકી ઘાતાંકવાળા અને બેકી ઘાતાંકવાળાના સહગુણકોનો સરવાળો સમાન થતો હોય તો એનો અવયવ હંમેશા x+1 હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આના જે ચારમાંથી છ પદ બનાવશું ને એટલે ત્રણ જૂથ બનશે,
એ ત્રણેય જૂથમાંથી x પ્લસ વન સામાન્ય નીકળવું જોઈએ, એ રીત સરળ પડે. અથવા એમ ન કરવું હોય તો શું કરવાનું, આપેલી જે બહુપદી છે એનો x પ્લસ વન વડે ભાગાકાર કરવાનો, એટલે ભાગફળ મળશે દ્વિઘાત હશે, અને એના પાછા બે અવયવ પાડી નાખવાના, એટલે ત્રણ ટોટલ અવયવ આપણને મળશે. એ રીતે પણ તમે ગણી શકો દાખલો. ઓકે, ચાલો હવે શું કરશું, અહીંયા જેનો આપણે અવયવ પાડવાના કીધા છે એ રકમ લખીએ. ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પદ એઝ ઇટ ઇઝ મૂકી એક્સ ની ત્રણ ઘાત. હવે અહીંયા આપણે એક પદ મૂકશું અને એ જે જૂથ છે પેલું આમાંથી એક ભાગ લેશું, તેરમાંથી એક સંખ્યા પણ લઈ લેવાની છે એની પાસેથી. અહીંયા એવી સંખ્યા મૂકશું કે જે આ પ્રથમ પદ સાથે જૂથ બનાવશે, એ જૂથમાંથી આપણે સામાન્ય કાઢી લેશું, તો કૌંસની અંદર એક્સ પ્લસ વન વધવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આનો એક અવયવ એક્સ પ્લસ વન છે. ઓકે, તો એક્સ પ્લસ વન છે એ કૌંસમાં સામાન્ય આવવા જોઈએ. તો અહીંયા જો પ્રથમ પદ છે એક્સનો ઘન, એમાંથી એક્સ વધે છે, એનો અર્થ કે એક્સના ઘનમાંથી શું લઈ લઈએ તો એક્સની એક ઘાત વધે, તો તમે કહી શકો એક્સની બે ઘાત. ઓકે, હવે જુઓ અહીંયા એક્સની બે ઘાત ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન થઈ ગયો. હવે આની સાથે ગુણાકાર કરીને ઉપર મૂકી દો, એક્સનો વર્ગ ગુણ્યા એક એટલે શું થયું, એક્સનો વર્ગ. ખ્યાલ આવ્યો? તો આપણે આ તેર એક્સની બે ઘાત છે એમાંથી એક એક્સની બે ઘાત એવો પહેલો ભાગ એનો છૂટો પડ્યો, તો હું બીજો ભાગ એનો કયો છૂટો પડે વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીંયા એક્સની બે ઘાત છે પ્લસ એમાં કેટલા ઉમેરો કે જેથી પ્લસ તેર એક્સની બે ઘાત થાય. આપણી પાસે એક વખત એક્સનો વર્ગ છે તો હજી કેટલી વખત ખૂટે, એમાં કેટલી વખત એક્સનો વર્ગ ઉમેરવો પડે, બાર વખત. વેરી ગુડ, બાર એક્સનો વર્ગ. જો આના બે ભાગ આપણને મળી ગયા વિદ્યાર્થી મિત્રો, આ પહેલો ભાગ આ બીજો ભાગ, આ બે પદનું પાછું સાદરૂપ ઉપરનું પદ થવું જોઈએ. ખ્યાલ આવ્યો બધાને? ચાલો હવે પ્લસ આના બે ભાગ જેવી રીતે પડે એમ હવે 32ના બે ભાગ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 32નો જે ભાગ આપણે અહીંયા મૂકશું અને એની જે જૂથ બનશે એ જૂથમાંથી આપણે સામાન્ય કાઢશું તો એક્સ પ્લસ વન વધવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. જોજો, તો અહીં એક્સ વધે છે એનો અર્થ કે અહીં ઉપર બાર છે એટલે તમારે ફરજિયાત બાર મૂકવા પડે, રાઈટ? અને એક્સ છે એને કેટલા વડે ગુણો તો એક્સની બે ઘાત થાય ચલમાં, તો કે એક્સ વડે. ખ્યાલ આવ્યો બધાને? જો આ બેનો ગુણાકાર કરો, આ સીધું અહીંયા કૌંસ મૂકી જ દેવાનું એક્સ પ્લસ વન, અને ત્યારબાદ આ એક્સ છે એની સાથે કઈ ગાણિતિક પ્રક્રિયા કરવાથી આ ઉપરનું પદ મળે જુઓ, તો કે એક્સ છે અહીંયા એક વખત તો એને બાર વખત ગુણો એટલે બાર થઈ ગયા, અને બે ઘાત આપણે જોઈએ એક ઘાત અહીંયા સામાન્યમાં છે તો એક ઘાત હશે ત્યાં. હવે આનો આની સાથે ગુણાકાર કર્યો તો ઉપરનું પદ મળ્યું, હવે પાછું ગુણો પ્લસ 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 બાર એક્સ ગુણ્યા એક એટલે બાર એક્સ. ખ્યાલ આવ્યો ઉપર? તો આ 32માંથી એક ભાગ તમે લઈ લીધો પાછો, અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 32નો પહેલો ભાગ અહીંયા મૂક્યો, બીજો ભાગ આપણે અહીંયા મૂકવાનો છે. તો બાર છે એમાં કેટલા ઉમેરવાથી 32 થશે, પ્લસ બારમાં કેટલા ઉમેરશું જેથી પ્લસ 32 થશે, તો તમે કહી શકશો કેટલા ઉમેરવા પડે વિદ્યાર્થી મિત્રો, 20. તો પ્લસ 20 અહીંયા ઉમેરી દો, 20x. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, તો આ 32ના બે ભાગ થઈ ગયા, જુઓ પ્લસ 12x અને પ્લસ 20x એટલે પ્લસ 32x. ખ્યાલ આવે છે બધાને? ચાલો, અને ત્યારબાદ છેલ્લે પ્લસ 20ના 20 તો મૂકી દો. હવે જો આ ત્રીજું જૂથ બન્યું એમાંથી સામાન્ય કાઢો, કેટલા નીકળશે? પ્લસ 20. તો અહીંયા શું વધ્યું? એક્સ પ્લસ પ્લસ પ્લસ, અહીંથી 20 સામાન્ય લઈ લીધા, કેટલા વધ્યા? તો જુઓ, જે ત્રણેય જે જૂથ છે, છ પદ બન્યા એનાથી ત્રણ જૂથ, એ ત્રણેયમાંથી એક્સ પ્લસ વન કોમન આવ્યો વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓને આ રીત થોડીક હાર્ડ લાગતી હોય એ વિદ્યાર્થીઓએ શું કરવાનું, આ એક્સ પ્લસ વન અવયવ નક્કી થયા પછી આ ભાજ્ય છે અને આ ભાજક થાય એનો ભાગાકાર કરીને ભાગફળના પાછા બે અવયવ પાડવાથી પણ એ થોડુંક લાંબુ બનશે લખવા માટે. ચાલો, હવે એક્સ પ્લસ વન છે એ આપણે એક વખત લખીએ, ત્રણેય જૂથમાં છે એટલે જે વધે ને બીજા કૌંસમાં ગુણાકારમાં મૂકશું. અહીંયા શું વધ્યું? એક્સની બે ઘાત પ્લસ અહીંયા શું વધ્યું? બાર એક્સ, અને પ્લસ અહીંયા શું વધ્યું? છેલ્લે 20. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ બે અવયવ મળ્યા, એક્સ પ્લસ વન અને બીજો છે પાછો ત્રિપદી છે, દ્વિઘાત બહુપદી છે. જુઓ, તો આના પાછા અવયવ પડતા હોય, આગળના દાખલા આપણે શીખી ગયા, તો આના પાછા બે અવયવ પડશે તો પાછા બે અવયવ બે કૌંસ છૂટા પાડીએ આપણે,
એ ડાયરેક અને ડાયરેક ભાગ પાડશું. અહીંયા જ્યારે સહગુણક એક્સ નો વર્ગ છે અને સહગુણક એક હોય ને તો ડાયરેક તમે બે કૌંસ બે ભાગ લખી શકો, બંનેમાં એક્સ એક્સ લખવાનો. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ન આવે તો ગુણાકાર કેટલો 20 અને એ જ બે સંખ્યાનો સરવાળો કેટલો થતો હોય 12. તો એવી બે સંખ્યાઓ મધ્યમ પદના એવા બે ભાગ પાડો કે જેમનો ગુણાકાર 20 થાય અને સરવાળો 12 થાય. આગળ ખ્યાલ છે ને બધાને, એ રીત શીખી ગયા છો. પણ એના કરતા ડાયરેક્ટ જ્યારે અહીંયા સહગુણક એક હોય ત્યારે જો આ બે ડાયરેક્ટ એક્સ એક્સ એમ. ચાલો ત્યારબાદ અમે ગુણાકાર 20 ને સરવાળો 12, તો કઈ બે સંખ્યા છે 10 × 2 એટલે 20 થઈ ગયા. અને 10માં 2 ઉમેરો તો કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો 12. તો સરવાળો છે એટલે બંનેમાં સમાન નિશાની આવશે. નિશાની કઈ આપશું? બંનેમાં મધ્યમ પદની. તો આ વિદ્યાર્થી મિત્રો આપેલી ત્રિઘાત બહુપદીના શું મળી ગયા આપણને? 3 અવયવો. ખ્યાલ આવે બધાને? એટલે ખાસ તૈયારી કરજો આવા દાખલાની. ચાલો ત્યારબાદ છેલ્લો અને અંતિમ દાખલો આ સ્વાધ્યાય 2.4 નો જે આપણે જોઈએ. જો આ ન ખબર પડે તો તમે ભાગાકારની રીતે પણ એને સોલ્વ કરી શકો. ચાલો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલું કામ શું કરવાનું? 4માંથી 6 પદ નથી બનાવવાના ડાયરેક્ટ, પહેલાં બે જૂથ બનાવીને સામાન્ય કાઢવાનો પ્રયત્ન કરવાનો, ટ્રાય કરો. તો આ બંનેમાંથી સામાન્ય કાઢો, જુઓ એક્સ વાયનો વર્ગ સામાન્ય નીકળશે તો કૌંસમાં શું વધશે? 2y + 1. તો અહીંયા જુઓ સામાન્ય કાંઈ નથી નીકળતું, 1 નીકળે તો કૌંસમાં શું વધશે? 2y − −+1. તો બે કૌંસ સમાન આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે 4માંથી 6 પદ બનાવવાની જરૂર પડશે નહીં. ચાલો જુઓ સામાન્ય કાઢો. અહીંયા આ પ્રથમ જૂથમાંથી વાયની 2 ઘાત સામાન્ય નીકળે, ચલ વાય છે એની 2 ઘાત, જે વધેને કૌંસમાં. અહીંયા શું વધ્યું? વાયની 2 ઘાત લઈ લીધી, તો 2 વધ્યા, 3માંથી 2 ઘાત લીધી એટલે 1 ઘાત વધી. +++ વાયની 2 ઘાત સામાન્ય કોમન લીધી છે તો અહીં શું હોય તો કાંઈ ન હોય તો 1. ખ્યાલ આવે બધાને? ચાલો આ બેમાંથી માઇનસ સાઇન તો નિશાની જે છે એની સામાન્ય નીકળશે, બંનેમાંથી કાંઈ સમાન છે નહીં એટલે 1 નીકળશે. ખ્યાલ આવે બધાને? ચાલો તો હવે અહીંયા શું હોય તો 2y − −+ જોજો આ નિશાની મૂકશો તો સમાન નહીં આવે અને અહીંયા શું છે 1. ખ્યાલ આવે બધાને? જુઓ 2y + 1 2y + 1 કોમન આવ્યા બંનેમાંથી, 2y + 1 બીજા કૌંસની અંદર y² − 1. તો વિદ્યાર્થી મિત્રો બે અવયવોના મળ્યા, પણ હકીકતમાં ત્રિઘાત છે એટલે 3 અવયવ હોઈ શકે ને. તો આ જે દ્વિઘાત બહુપદી છે એના પાછા 2 ભાગ પાડો. અહીંયા તો અહીંયા જુઓ જઈએ વચ્ચેનું પદ નથી, અથવા ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય. અહીંયા જો પહેલા પદનો વર્ગ છે, વચ્ચે માઇનસની નિશાની છે ને, આ બીજી સંખ્યા છે પૂર્ણ વર્ગ છે. તો એકવાર માઇનસમાં ને એકવાર પ્લસમાં એવા 2 ભાગ પડે, નિત્યસમ નંબર 3. ખ્યાલ છે ને બધાને? 8માં ધોરણમાં શીખીને આવ્યા છો તમે, તો એ મુજબ પણ તમે ડાયરેક્ટ એના સીધા ભાગ પાડી શકો 2y + 1. ચાલો તો અહીંયા y² વાય આખાનો સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર આવી રીતે લખી શકાય, 1નો વર્ગ 1 થાય એટલે. તો 2y + 1 બીજા કૌંસમાં જુઓ આ બે બાજુ વર્ગ છે ને, વચ્ચે માઇનસની નિશાની એટલે બેયના ભાગ એકવાર માઇનસમાં ને એકવાર પ્લસમાં, y − 1 × y + 1. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય 2.4 છે એના અંતિમ 2 દાખલા આજે આ આપણે જોયા છે, જેની ખાસ તમે બધા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.4 આપણે પૂર્ણ કર્યું. ત્યારબાદ હવે જે આપણે જોવાના છે અત્યારે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, અગત્યનો ટોપિક છે. કારણ કે તમે બહુપદીઓ નામના ચેપ્ટરની અંદર આગળ જતાં ક્યાંય પણ અભ્યાસ કરશો તો ત્યાં તમને જો નિત્યસમ એવો મુદ્દો આવે છે, જેને આપણે અવયવના સૂત્રો પણ કહી શકીએ. આ નિત્યસમ છે એ ખૂબ જ જરૂરી છે. અને વિદ્યાર્થી મિત્રો તમે અમુક નિત્યસમ છે એ ધોરણ 8ની અંદર શીખીને આવ્યા છો, જે અહીંયા લખા છે તમારી સામે, એનો પણ આપણે અભ્યાસ કરશું સૌ પ્રથમ. અને ત્યારબાદ હવે જે 9માં ધોરણથી આપણે આગળ બીજા જે 4 નિત્યસમો શીખવાના છે ક્યાં, એ પણ આપણે જોશું. પણ નિત્યસમ એટલે શું એ શબ્દ જો આપણે વ્યવસ્થિત પ્રથમ સમજી લઈએ તો આપણે એ વધારે સમજાશે સૂત્રો. એટલે ખાસ પ્રથમ આપણે આ સૂત્ર તમારે ગોખવાથી કોઈ મતલબ નથી, એને સમજીને યાદ રાખવાના છે, જેથી કરીને આગળ જતાં આપણે ક્યાંય પણ દાખલા આવે
સ્વાધ્યાયમાં કે આગલા ધોરણોમાં કે ભવિષ્યમાં ક્યારે પણ એક્ઝામની અંદર, તો ત્યાં તમે તાત્કાલિક ઓળખી શકો કે આ આ નિત્યસમને આધારે આપણે આની ગણતરી કરી શકીએ. તો પ્રથમ નિત્યસમ એટલે શું એ શબ્દ આપણે સમજીએ, ખાસ નોટ કરજો બધા વિદ્યાર્થી મિત્રો. નિત્યસમ એટલે શું? તો કે ચલની જુદી જુદી કોઈ પણ કિંમત માટે જે હંમેશા સત્ય હોય એને નિત્યસમ તરીકે ઓળખવામાં આવે. તો આપણે એનું એક આના આધારે એક્ઝામ્પલ જોઈને પછી આપણે નિત્યસમ, આ એક પ્રથમ નિત્યસમ છે એમાં જુઓ ડાબી બાજુ અને જમણી બાજુ, આ જે એમાં ચલ વપરાયેલો છે એ અને બી, આ એ અને બી ના સ્થાને તમે કોઈ પણ કિંમત લઈ શકો. એ બરાબર તમે એક લ્યો, બી બરાબર બે લ્યો, અથવા તમને કોઈ પણ જે સંખ્યા આપણે આગળ શીખીને આવ્યા છે, સંખ્યા જ્ઞાનનો અભ્યાસ કર્યો છે, એમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લઈ શકો એ અને બી બરાબર. અને પછી એનું સાદુરૂપ આપો, જુઓ જે પ્રથમ નિત્યસમ છે એ પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો એ અને બી, એમાં એ અને બી ચલ વપરાયેલ છે, નિત્યસમમાં એ અને બી ચલ છે, એના સ્થાને તમે એક્સ અને વાય પણ લઈ શકો. ઓકે, એવું જરૂરી નથી કે એ અને બીનો જ આપણે ઉપયોગ કરીએ, અહીંયા એક્સ અને અહીંયા વાય ચલ પણ તમે લઈ શકો. ઓકે, ચાલો. તો હવે એ અને બી બરાબર તમે કોઈ પણ કિંમત લ્યો, પણ તમે એ બરાબર ડાબી બાજુ એક લીધા હોય તો પછી જમણી બાજુ જે છે એમાં એના સ્થાને એક જ મૂકી શકાય. એક જગ્યાએ તમે એ બરાબર એક લ્યો અને બીજી જગ્યાએ તમે એ બરાબર પાંચ લ્યો તો ન હાલ. ઓકે, એની કોઈ પણ કિંમત તમારે ફિક્સ કરવાની, એવી રીતે બીની કિંમત તમે કોઈ પણ ફિક્સ કરી શકો. તો આપણે એ બરાબર એક અને બી બરાબર બે લઈએ. જોજો ખાસ, તો એના સ્થાને એક મૂકશું, પ્લસની નિશાની બીના સ્થાને બે મૂકશું, આખાની બે ઘાત. ઓકે, ચાલો આનું સાદુરૂપ આપીએ અહીંયા. તો એક પ્લસ બે એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? ત્રણ. અને ત્રણની બે ઘાત એટલે ત્રણનો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? નવ. તો ડાબી બાજુનું સાદુરૂપ આપણે નવ મળ્યું, હવે જમણી બાજુ પણ નવ થવા જોઈએ તો જ નિત્યસમ કહી શકાય, બાકી ના કહી શકાય. ચાલો, એકની બે ઘાત પ્લસ બે ગુણ્યા એક ગુણ્યા બે અને પ્લસ બેની બે ઘાત. ખ્યાલ આવ્યો? એના સ્થાને એક મૂકા છે, બીના સ્થાને બે મૂકા છે. એકની બે ઘાત એટલે એક, આ બધાનો ગુણાકાર પ્લસ 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 જ રહેશે. બે એકુ બે, બે ગુણ્યા બે એટલે ચાર, અને પ્લસ બેની બે ઘાત એટલે ચાર, ચાર ચાર અને એક એટલે ટોટલ કેટલા થયા? નવ. તો બંને સાઈડ જુઓ જોઈએ નવ આન્સર આવે છે. એટલે ચલની જુદી જુદી કોઈ પણ કિંમત માટે જે હંમેશા સત્ય, એટલે સત્ય એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનું સાદુરૂપ હંમેશા સમાન આવતું હોય તો એને શું કહેવામાં આવે? નિત્યસમ. જો અહીંયા તમે કોઈ પણ કિંમત લ્યો, ડાબી બાજુ કોઈ પણ કિંમત મૂકી એનો જવાબ મેળવો, અને પછી તમે અહીં ગમે તે લખી નાખો અને એનું સાદુરૂપ જો એ ન આવતું હોય તો એ નિત્યસમ ન કહેવામાં આવે. ખ્યાલ આવે બધાને? એટલે નિત્યસમ એટલે શું? તો કે ચલની જુદી જુદી કોઈ પણ કિંમત માટે જે હંમેશા સત્ય છે, સમાન હોય બંને સાઈડ ડાબી બાજુ જમણી બાજુ, તો એને શું કહેવામાં આવે? નિત્યસમ. તો આ બધા નિત્યસમો જે ધોરણ આઠની અંદર તમે શીખીને આવ્યા છો, એ નિત્યસમો કેવી રીતે બન્યા છે એનો આપણે અભ્યાસ, કે આ એ પ્લસ બીની બે ઘાત બરાબર આ જ શા માટે થાય. ઘણા બધા વિદ્યાર્થીઓ જે ખૂબ જ બ્રિલિયન્ટ છે એ લોકોને ખ્યાલ હશે, તમારા આઠમામાં જે શિક્ષક પાસે તમે ભણ્યા છો ગણિત, એણે ખૂબ જ સરળતાથી સમજાવ્યું હશે. પણ જે વિદ્યાર્થીઓ એ ધ્યાન નથી આપ્યું કોઈ પણ સંજોગવશાત, તો એવા વિદ્યાર્થી મિત્રો છે, અને જેને આવડે છે વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા ખાસ ધ્યાન આપજો, જેથી આપણે એનું પુનરાવર્તન થઈ શકે. અને એની ખાસ તમે બધાએ નોંધ પોથીની અંદર નોંધ કરજો, અને અમુક સમયના અંતર પછી ફરીથી પાછું એનું પુનરાવર્તન કરજો, કારણ કે ખૂબ જ અગત્યના નિત્યસમો છે એટલા માટે. ઓકે, ચાલો. તો પ્રથમ જે નિત્યસમ છે એ પ્લસ બી આખાની બે ઘાત બરાબર એની બે ઘાત પ્લસ બે ગુણ્યા એ ગુણ્યા બી પ્લસ બીની બે ઘાત, એ કેવી રીતે બન્યું એનો જવાબ, એ પ્લસ બીનો વર્ગ કરવાથી એવું શા માટે મળે છે, એની આપણે સમજૂતી મેળવીએ. પણ એ સમજૂતી મેળવવા પહેલાં હું તમને બીજું થોડુંક કહેવા માગું છું, એમાં ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જોજો ખાસ, આપણી પાસે કોઈ એક સંખ્યા છે, ઉદાહરણ તરીકે ત્રણની બે ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આમાં ત્રણને આપણે શું કહીએ અને બેને શું કહીએ બધાને ખ્યાલ હશે, તમે શીખીને આવ્યા. આ ત્રણ છે એ આધાર છે,
અને આ બે છે શું છે, ઘાતાંક અથવા ઘાત છે. ખ્યાલ છે ને બધાને? તો ત્રણની બે ઘાત, આનો અર્થ શું થાય? નવ. એ તો બધાને ખ્યાલ છે, પણ કેવી રીતે મળે? તો કે આ ત્રણ છે, આધાર છે, એનો ઘાત હોય ને એટલી વખત ગુણાકાર કરવાથી એનો જવાબ મળે. જોજો, આધાર છે એનો ગુણાકાર કરવાનો કેટલી વખત? જે ઘાત લખેલી હોય એટલી વખત. તો ત્રણ ગુણ્યા ત્રણ બે વખત, કારણ કે ઘાત બે છે. જો અહીં ત્રણ લખેલું હોત ઉપર ઘાત, તો ત્રણ વખત ગુણાકાર કરવાનો. ઓકે, આધારનો ગુણાકાર કરવાનો ઘાત હોય એટલી વખત. તો ત્રણ ગુણ્યા ત્રણ, તો કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો? નવ. ખ્યાલ છે બધાને? આવી રીતે લખવું હોય કે પાંચની બે ઘાત, તો તમે શું કરશો? અહીંયા 25 થાય, પણ કેવી રીતે? તો કે આધારનો ગુણાકાર ઘાત હોય એટલી વખત, પાંચ ગુણ્યા પાંચ બે વખત, તો 25 25 25. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો એવી રીતે જો એક્સ લખવું હોય, એક્સની બે ઘાત, તો શું થાય? આધારનો ગુણાકાર કેટલી વખત? ઘાત હોય એટલી વખત. એક્સ ગુણ્યા એક્સ, આવી રીતે આપણે છૂટું પાડી શકીએ ને. સંખ્યા હોય તો આપણે સરળતાથી લખી શકીએ, પણ જો ચલ હોય, કોઈ મૂળાક્ષર હોય, તો તમારે શું કરવાનું હોય? મૂળાક્ષરનો ગુણાકાર કરવાનો કેટલી વખત? આધાર સોરી ઘાત હોય એટલી વખત. એમ આ એક એક પદની વાત થઈ. હવે અહીંયા ઉપર જો બે પદ આપેલા છે આપણે નિત્યસ્તંભમાં, એમાં ઘાત રહેલી છે, તો આપણે એનું પણ અર્થગ્રહણ છે, એનું જે વિઘટન છે, પણ આ જ નિયમને આધારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ જે નિત્યસ્તંભ છે એ આપણે જોઈએ. હવે એ પ્લસ બી આખાની બે ઘાત વિદ્યાર્થી મિત્રો, તો આ છે એનું આપણે વિસ્તરણ કરીએ, આ અવયવ કહેવાય અને આ એનું વિસ્તરણ કહેવાય. તો આ વિસ્તરણ આપણે મેળવવાનું છે આના આધારે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો, એ પ્લસ બી આ દ્વિપદી છે, આખા કૌંસની અંદર રહેલી છે. જુઓ, એ પ્લસ બી આખા સરવાળાથી જોડાયેલ છે, દ્વિપદીનો સરવાળો આઠમા ધોરણની અંદર શીખીને આવ્યા છે બધા. આ દ્વિપદીનો સરવાળો છે, ઓકે, અને આખાની બે ઘાત છે, આખા ઉપર બે લખેલ છે. આ બે છે એ માત્ર એ ઉપર નથી, અથવા તો માત્ર બી ઉપર પણ નથી, એ કૌંસની અંદર એ પ્લસ બી છે એ આખાની બે ઘાત દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે, જ્યારે ઘાત આપેલી હોય તો એ ઘાત આખા આધાર ઉપર લાગુ પડશે. અહીંયા તો આધાર છે એનો આપણે ગુણાકાર કરશું કેટલી વખત? ઘાત હોય એટલી વખત. ખ્યાલ આવે બધાને? તો જુઓ, આધારમાં શું લખેલું છે? એ પ્લસ બી કૌંસ છે એક ઘાત, અને એને ગુણ્યા પાછું એ પ્લસ બી બીજી વખત. તો જુઓ, કૌંસ છે એને આપણે બે વખત ગુણાકારમાં મૂકવું. અહીંયા કેમ? ત્રણની બે ઘાત હોય, ત્રણ ગુણ્યા ત્રણ બે વખત લખ્યા, તો એમ અહીંયા એ પ્લસ બીની બે ઘાત છે, એનો અર્થ એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી બે વખત લખી નાખશું. ખ્યાલ આવે બધાને? સમજાય છે શું કરવું જોઈએ? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કૌંસ છે એનું આપણે વિસ્તરણ કરવાનું છે, એને છૂટા પાડવાના છે કૌંસને. તો આ પણ તમે ધોરણ આઠની અંદર શીખી ગયા, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકારનો નિયમ. ખ્યાલ છે બધાને? દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, તો આ નિયમ જે છે શીખીને, એ જ પ્રમાણે આ બે કૌંસ છે એને આપણે છૂટા પાડવાના છે. તો આ જે કૌંસની અંદર પ્રથમ કૌંસનું પહેલું પદ છે એનો આપ બીજા કૌંસ સાથે ગુણાકાર કરો, અને ત્યારબાદ પ્રથમ કૌંસમાં બીજું પદ છે એનો પણ બીજા કૌંસ સાથે ગુણાકાર કરો. એવી રીતે પણ લખી શકો, પણ આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ. જોજો, તો હવે શું કરશું? અહીંયા આ પ્રથમ પદનો પ્રથમ પદ સાથે ગુણાકાર, આની સાથે આ પહેલા કૌંસનું પહેલું પદ છે અને બીજા કૌંસના પહેલા પદ સાથે ગુણો. ખાસ જોજો, તો એ ગુણ્યા એ, આધાર સમાન છે તો ઘાતનો શું થઈ જાય? સરવાળો. એની એક ઘાત, જો ઘાત દર્શાવેલી નથી એનો અર્થ એક ઘાત, તો અહીંયા પણ એક ઘાત જ હશે. એ ગુણ્યા એ ગુણાકારમાં છે, આ કૌંસ વચ્ચે કઈ નિશાની નથી એનો અર્થ ગુણાકારમાં છે બે કૌંસ. ઓકે, એ ગુણ્યા એ આધાર સમાન, એ બોલું છું, તો ઘાતનો શું થાય? સરવાળો. બરાબર, તો એક ઘાત પ્લસ એક ઘાત એટલે કેટલી ઘાત થઈ? એની બે ઘાત થાય. આમ ટુ એ નો થાય, એની બે ઘાત હોય, એ ગુણ્યા એ આવી રીતે આપણે લખીએ, એ ગુણ્યા એ એટલે ટુ એ નો થાય. એ ગુણ્યા એ આધાર સમાન છે, તો ઘાતનો શું થઈ ગયો? સરવાળો. ઓકે, તો એની કેટલી ઘાત થશે? બે ઘાત. ખ્યાલ છે બધાને? જે વિદ્યાર્થીઓને ઘાત ઘાતાંકના નિયમો હજી નથી આવડતા એ વિદ્યાર્થીઓ ખાસ પ્રથમે નિયમો શીખી લેજો, તો જ આ તમને વ્યવસ્થિત સમજાશે, બાકી હાર્ડ લાગશે. ઓકે, ચાલો
પહેલા પદ સાથે ગુણાકાર કર્યો એનો એ સાથે હજી આ બી ભાઈનો વારો બાકી છે ઓકે તો હવે બી સાથે ભાઈ આ ગુણાકારમાં જશે ગુણાકાર તો પ્લસ 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 ખ્યાલ આવે બધાને અને એ ગુણ્યા બી એ અને બી બે અલગ અલગ પદ છે આધાર સમાન છે નહીં તો બેનો ગુણાકાર સીધો એ બી ઓકે ચાલો જુઓ એનો આપણે બીજા કૌંસના બંને પદ સાથે ગુણાકાર કરીને બે પદ મેળવા એવી જ રીતે હવે આ બી છે એનો પણ આ બંને પદ સાથે ગુણાકાર કરીને બે પદ મેળવી લઈએ એટલે ગુણાકારનો નિયમ પૂર્ણ થશે જોજો હવે આ બી ભાઈનો વારો છે આ પહેલા પદ સાથે ગુણાકારમાં જાય તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે શું મળશે આપણને પ્લસ નિશાનીને પણ ગુણવી પડે ખ્યાલ છે તમને ચાલો હું ગુણાકાર બી ગુણ્યા એ બે અલગ અલગ પદ છે ને બી અને એ અલગ વિજાતીય એટલે બેનો ગુણાકાર બી એ અથવા એ બી પણ લખી શકાય તમે જાણો છો બે ગુણ્યા ત્રણ કરો તો જવાબ કેટલો થાય છ હવે ત્રણ ગુણ્યા બે કરશો તો જવાબ બદલશે નહીં બરાબર પદનો ક્રમ છે એ બદલે પણ એનો આન્સર બદલતો નથી ગુણાકાર ક્રમના નિયમને અનુસરે છે ખ્યાલ છે બધાને ચાલો હવે એવી જ રીતે બીજા સાથે ગુણાકાર કરીએ જુઓ પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ અને બી ગુણ્યા બી આ બીનો બી સાથે ગુણાકાર આ બે ગુણાય છે તો બી ગુણ્યા બી આધાર સમાન જો બી ગુણ્યા બી બેનો આધાર સમાન છે ને તો ઘાતનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો સરવાળો તો બી ની એક ગુણ્યા બી ની એક એટલે બી ની બે ઘાત ખ્યાલ આવ્યો આનો જો ગુણાકાર કરી નાખો આપણે ચાર પદ મળી ગયા નીચે ખ્યાલ આવ્યો જુઓ ફરીથી પાછો અહીંયા જોજો ફટાફટ પહેલાં એનો એ સાથે ગુણાકાર તો પ્લસ 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 એ ગુણ્યા એ એટલે એની બે ઘાત પ્લસ 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 એ ગુણ્યા બી એટલે એ બી એવી રીતે બીનો એ સાથે ગુણાકાર પ્લસ 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 બી ગુણ્યા એ એટલે એ બી અને પ્લસ 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 બી ગુણ્યા બી એટલે બી ની બે ઘાત હવે આમાં ક્યાંય ગુણાકારનો નિયમ છે નહીં તો હવે સાદુરૂપ આપો સરવાળા બાદ બાકી જે એમાં નિયમ પ્રમાણે થતું હોય તો સજાતીય પદોના સરવાળા બાદ બાકી થાય તમે જાણો છો તો એની બે ઘાત આમાં બીજે ક્યાંય એની બે ઘાતવાળું પદ નથી બે ઘાતવાળું છે પણ એ બી છે ને આ એ છે સમાન નથી વિજાતીય પદ છે એટલે એનો સરવાળો થઈ શકે નહીં તો એની એક ઘાત એઝ ઇટ ઇઝ મૂકીએ ત્યાર પછી જુઓ પ્લસ એ બી અને પ્લસ એ બી આ બે સમાન છે સજાતીય છે તો એનો સરવાળો થાય પ્લસ એ બી એક વખત પાછા એક વખત એટલે ટોટલ કેટલી વખત થયા આ બે બે વખત એટલે પ્લસ ટુ એ બી સમજાય છે ને બધાને અને ત્યારબાદ પ્લસ બી ની બે ઘાત તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો અહીંયા જુઓ કે એ પ્લસ બી આખાની બે ઘાત હોય તો એનો આન્સર આપણને શું મળે એની બે ઘાત પ્લસ ટુ એ બી પ્લસ બી ની બે ઘાત તો આ છે આપણું નિત્યસમ એક પહેલું નિત્યસમ છે સમજાઈ ગયું બધાને ખૂબ જ સરળ છે ખાસ પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમે આના જ્યારે આગળ જતા દાખલા આવશે તો ત્યારે તમે એની વ્યવસ્થિત સમજૂતી મેળવી શકો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે છે એ અત્યારે નિત્યસમ શીખીએ છીએ એટલે તમારે પ્રેક્ટિસ જ્યારે કરો ત્યારે આ પ્રમાણે મેં જેમ શીખવું એ તમે બે વાર ત્રણ વાર ચાર વાર પ્રેક્ટિસ કરજો રફ વર્કની અંદર જેથી તમને આ છે કાયમ માટે સરળતાથી યાદ રહી જાય ગોખવાના નથી જો ગોખશો તો આ ચાર નિત્યસમો હજી એના સિવાયના ચાર અને બીજા બે એક્સ્ટ્રા છે જેનો ઉપયોગ ઓછો છે એટલે એમ ટોટલ મળીને દસ નિત્યસમ થશે આપણે ધોરણ દસ સુધીમાં એમાં ધોરણ નવ સુધીમાં આઠ નિત્યસમ વધારે ઉપયોગી બને છે તો એ નિત્યસમ છે એ તમે ગોખશો તો ભૂલાઈ જ જવાના છે ફાઇનલી એટલા માટે તમારે એને સમજી વિચારીને યાદ રાખવાના છે જેથી કરીને તમારી સામે રકમ આવે બહુપદીના દાખલાની નિત્યસમવાળી તો ત્યાં તમે ફટાફટ ઓળખી શકવા જોઈએ કે આ નિત્યસમ પહેલું જ છે આ બીજાને આધારે જ ગણી શકીએ એમ એ આપણે પ્રેક્ટિસ કરશું એની ચાલો ખ્યાલ આવ્યો તો હવે આને આપણે સરળતાથી શોર્ટકટ કેમ યાદ રાખી શકીએ જોજો એ પ્લસ બી આખાની બે ઘાત હોય ને આ કંઈ પાકું કરવાની જરૂર નથી બરાબર તો જુઓ અહીંયા પ્રથમ પદની બે ઘાત પહેલા પદનો વર્ગ પ્લસ અહીંયા જો પ્લસ છે તો અહીં પ્લસ મૂકવાનું પ્લસ બે ગુણ્યા પહેલું ગુણ્યા બીજું અને પ્લસ બીજા પદનો વર્ગ ગુજરાતીમાં બોલવાનું દ્વિપદીનો વર્ગ હોય સરવાળાનું સૂત્ર તો પ્રથમ પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ એમ ગુજરાતીમાં બોલી બોલીને પણ તમે યાદ રાખી શકો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો બીજું નિત્યસમ છે સેમ આ જ નિયમને આધારે છે જુઓ
દ્વિપદીનો વર્ગ છે, અહીંયા સરવાળો છે ને અહીંયા શું છે બાદબાકી, તો એને પણ આપણે ફટાફટ ઝડપથી ગણી શકીએ. ખાસ જોજો, એ માઇનસ બી આખાની બે ઘાત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર છે એનો કેટલી વખત ગુણાકાર ઘાત હોય એટલી વખત, તો એ માઇનસ બી ગુણ્યા એ માઇનસ બી બે વખત. ખ્યાલ આવ્યો બધાને? ચાલો ઝડપથી ગુણાકાર કરો, આ જ નિયમને આધારે છે. પ્લસ 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 એ ગુણ્યા એ, આધાર સમાન એટલે ઘાતનો શું થઈ ગયો સરવાળો બે ઘાત. પ્લસ માઇનસ માઇનસ એ ગુણ્યા બી એટલે એ બી. ખ્યાલ આવ્યો? આ બીજા સાથે ગુણાકાર કરીને બીજું પદ મૂક્યું, ત્યારબાદ હવે બીજા પદનો પહેલા પદ સાથે ગુણાકાર, માઇનસ પ્લસ માઇનસ બી ગુણ્યા એ એટલે બી એ પણ લખી શકાય અને એ બી પણ લખી શકાય, અને માઇનસ ગુણ્યા માઇનસ બીજા પદ સાથે ગુણાકાર, માઇનસ ગુણ્યા માઇનસ બી ગુણ્યા બી એટલે બીની બે ઘાત. ખ્યાલ આવે છે બધાને? ઉપર છે જ છે, નિશાની માત્ર બદલે છે. હવે સરવાળા બાદ બાકી એની બે ઘાત વાળું એક જ પદ છે, માઇનસ એ બી માઇનસ એ બી એટલે માઇનસ ટુ એ બી અને પ્લસ બીની બે ઘાત. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? છે ને એકદમ સરળ, એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો એની તૈયારી કરજો. જો અહીંયા વચ્ચે માઇનસની નિશાની હોય તો વચ્ચેનું પદ મધ્યમ પદ માઇનસ થશે, અંતિમ પદ માઇનસ થશે નહીં. ખ્યાલ આવે? પહેલા પદનો વર્ગ માઇનસની નિશાની બે ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. ઓકે, ખ્યાલ આવે બધા વિદ્યાર્થી મિત્રોને? આ બીજું નિત્યસમ હતું અને આની પણ તમે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયારી કરજો. ત્યારબાદ હવે નિત્યસમ નંબર 3, 4 અને એના સિવાયના બાકીના જે નિત્યસમો છે 4, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. પણ બધા વિદ્યાર્થી મિત્રો આ પહેલા બે નિત્યસમો છે એની ખાસ તૈયારી કરજો. આજના લેક્ચરમાં બસ આ. થેન્ક યુ.